નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સમી ચેનલ લર્ન વિથ ડેક્સમાં તો દોસ્તો અહીંયા આપણે શરૂઆત કરી છે ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો માટે માર્ચ બે હજાર તેવીસની બોર્ડ પરીક્ષાની આઈએપી સિરીઝની જ્યાં ઘણા બધા વિષયોના વિડીયોઝ બનાવ્યા બાદ આજે દોસ્તો આપણે લઈને આવ્યા છીએ ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બી અથવા ઓસીએમ વિષયના તમામે તમામ વિભાગ ઈ અને વિભાગ ડીના

પ્રશ્નો એટલે કે વીસ ગુણો છે દોસ્તો અહીંયા આપણો વિભાગ ઈ અહીંયા નવા વર્ષની બ્લુ મુજબ તમામે તમામ પ્રકરણો તૈયાર કરવા દોસ્તો અહીંયા આપણને કોઈ પણ જરૂર નથી પડતી ફક્ત આપણે અહીંયા તૈયાર કરવાનું છે પ્રકરણ નંબર ત્રણ પાંચ છ અને અગિયાર જેમાંથી પણ સ્ટાર્ક કરેલા પ્રકરણ નંબર પાંચ અને અગિયારની અંદરથી આપણને અથવાવાળા પ્રશ્નો અહીંયા જોવા મળે છે વધારામાં રિસ્ક ના રહે તેના માટે એક્સ્ટ્રા અહીંયા જે છે તે પહેલું પ્રકરણ પણ લીધેલું છે અહીંયા બે ત્રણ સવાલો જે છે તે પહેલા પ્રકરણમાંથી પણ લીધેલા છે કારણ કે અહીંયા ક્યાંક ને ક્યાંક મને સંભાવના લાગે છે કે પ્રકરણ નંબર એકમાંથી પણ બ્લુ સિવાય જે છે તે આપણને અહીંયા બી એની અંદર વાણિજ્ય વ્યવસ્થાની અંદર પૂછાઈ શકે છે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલાં એ જ પ્રકરણથી છે પ્રકરણ નંબર એક સંચાલનનું સ્વરૂપ અને મહત્વ આમાંથી તમને એક પ્રશ્ન જોવા મળી શકે એ છે સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ લખો તૈયાર કરી દેજો આવે છે તો રિસ્ક આપણા માટે નહીં રહે ત્યારબાદ સંચાલનની સપાટીની આકૃતિ દોરી તળ સપાટીના કારણો ચર્ચો આ તો દર વખતે પૂછાય છે એટલે ખાસ આપણે તૈયાર કરીશું માર્કેટિંગ સંચાલનનો અર્થ આપી તેના તત્વો અથવા કાર્યો સમજાવો છેલ્લે મે બે હજાર એકવીસ અને માર્ચ બે હજાર બાવીસની બોર્ડ પરીક્ષામાં પણ દોસ્તો અહીંયા જશે તે આ પ્રશ્ન જોવા મળ્યો હતો બ્લુ પ્રિન્ટથી અલગ જઈને ઉચ્ચ સપાટીના કાર્યો લખી નાણાકીય સંચાલનના કાર્યો જણાવો આની પણ આપણે તૈયારી કરી દેવાની છે પ્રકરણ નંબર ત્રણ આયોજનની વાત કરીએ તો પહેલો પ્રશ્ન આયોજનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો માર્ચ બે હજાર અને જુલાઈ બે હજાર અઢારની બોર્ડ પરીક્ષાની અંદર જે છે તે પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો અથવા તો આનો આ પ્રશ્ન અન્ય રીતે આપણને પૂછી શકે છે કે આયોજનના લક્ષણો વિસ્તારપૂર્વક સમજાવો અહીં કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય યાદ રાખવાનો જવાબ જે છે તે બંને માટે એક જ બનશે ત્યારબાદ છે આયોજનની મર્યાદા સમજાવો માર્ચ અને ઓગસ્ટ બે હજાર વીસની અંદર આપણને છેલ્લે આ પ્રશ્ન પૂછાયો હતો યોજનાના પ્રકાર સમજાવો જ્યાં મે બે હજાર એકવીસની બોર્ડ પરીક્ષામાં છેલ્લે આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો ત્યારબાદ છે આયોજનની પ્રક્રિયા વિસ્તાર સમજાવો જુલાઈ બે હજાર ઓગણીસ અને માર્ચ બે હજાર બાવીસની બોર્ડ પરીક્ષામાં છેલ્લે આ પ્રશ્ન દોસ્તો આપણને અહીંયા જોવા મળ્યો હતો તો આ થઈ છે પ્રકરણ નંબર ત્રણ આયોજનમાંથી પ્રશ્નો વાત કરીએ પ્રકરણ નંબર પાંચ કર્મચારી વ્યવસ્થાની જ્યાં સ્ટાર કરેલું છે એટલે કે અહીંયા અથવા પ્રશ્ન આપણને જોવા મળશે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન અને ચાર અલગ અલગ રીતે પૂછાઈ શકે છે ચાર રીતો અહીંયા અમે વર્ણવેલી છે પહેલું છે ભરતી એટલે શું તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો અથવા અહીંયા આનો આ જ પ્રશ્ન અને ભરતીનો અર્થ આપી તેના આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો માર્ચ બે હજાર અઢાર અને માર્ચ બે હજાર બાવીસની બોર્ડ પરીક્ષામાં આ પ્રશ્ન જોવા મળ્યો હતો અથવા તો આનો આ જ પ્રશ્ન અને રીતે પૂછાઈ શકે છે ભરતીના પ્રાપ્તિ સ્થાનો જણાવી બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વિગતે સમજ આપો જુલાઈ બે હજાર અઢારની અંદર આવી રીતે આ પ્રશ્ન પૂછાયો હતો અથવા તો દોસ્તો આપણને પૂછાઈ શકે છે કે ભરતી એટલે શું તેના

જુલાઈ બે હજાર અઢાર અને માર્ચ બે હજાર ઓગણીસ તથા વીસની પરીક્ષાની અંદર આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો ત્રીજું છે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત લખો માર્ચ બે અને ઓગસ્ટ બે સાથે સાથે જુલાઈ બે હજાર ઓગણીસની બોર્ડ પરીક્ષામાં આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો પ્રકરણ નંબર છ ધોરણની આપણે વાત કરીએ તો આમાંથી સૌથી મહત્વપૂર્ણ એવો પહેલો જ પ્રશ્ન કે માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ સહિત સમજાવો માર્ચ બે અઢાર મે બે હાજર એકવીસ માર્ચ બે ની બાવીસની બોર્ડ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો આ વખતે પણ ચાન્સીસ પૂરેપૂરા રહે છે ત્યારબાદ વાત કરીએ નાણાકીય અથવા બિન નાણાકીય પ્રોત્સાહનોની તો આનો પ્રશ્ન પણ જે છે તે ખાસ તમારે તૈયાર કરી દેવાનો છે લક્ષણો અથવા મહત્વ લખો જુલાઈ બે હાજર અઢાર અને માર્ચ બે હાજર વીસની પરીક્ષામાં છેલ્લે આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો છેલ્લે આપણે તૈયાર કરીશું વૈધિક અવૈધિક માહિતી સંચારનો તફાવત જણાવો માર્ચ બે ઓગણીસ અને જુલાઈ બે માં છેલ્લે આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો આગળ દોસ્તો વાત કરીએ પ્રકરણ નંબર અગિયારની જેનું નામ છે ગ્રાહક સુરક્ષા આમાં પણ અથવામાં પ્રશ્ન જોવા મળશે પહેલું છે ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી ગ્રાહકોના અધિકારોની ચર્ચા કરો માર્ચ બે જુલાઈ બે માર્ચ બે માર્ચ બે અને ઓગસ્ટ બે હજાર વીસની બોર્ડ પરીક્ષામાં છેલ્લો પ્રશ્ન જોવા મળ્યો હતો આપણને ત્યાર પછી ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવા પાત્ર રાહતો જણાવો માર્ચ બે હજાર અઢારની બોર્ડ પરીક્ષામાં પ્રશ્ન આપણને જોવા મળ્યો છે ત્રીજું છે ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવો માર્ચ બે હજાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર વીસની અંદર છેલ્લે આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો ચોથું ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો જુલાઈ બે હજાર ઓગણીસ અને માર્ચ બે હજાર વીસની અંદર છેલ્લે આ પ્રશ્ન જોવા મળ્યો હતો ત્યારબાદ છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો આપણે અહીંયા આપણને જોવા મળી શકે છે વધારાના ચાર મોસ્ટ આઈ પ્રશ્નો લીધેલા છે બ્લુપ્રિન્ટ સિવાયના અને પણ જોઈ લઈએ જે આપેલું છે પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો બીજું હેન્ડ્રી ફેલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો ત્રીજું તફાવત સમજાવો વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર ચોથું વિતરણના વિવિધ માધ્યમોની આકૃતિ સહિત ટૂંકમાં સમજૂતી આપો આ ચારે પણ ખાસ જોઈ લેજો કારણ કે ચારમાંથી કોઈ પણ અહીંયા જે છે તે બ્લુ સિવાય પણ આવવાની શક્યતા બની શકે છે તો આ તો દોસ્તો વાત થઈ ગયા છે પાંચ ગુણવાળા વિભાગ ઈના મોટા સવિસ્તાર પ્રશ્નોની હવે વાત કરીએ આપણે દોસ્તો અહીંયા વિભાગ ડીની જેની અંદર ત્રણ ગુણવાળા પ્રશ્નો આપણને પ્રશ્ન નંબર છત્રીસ થી પિસ્તાલીસ માં જોવા મળે છે અહીં ત્રણ ગુણના પ્રશ્નો છે કુલ દસ પ્રશ્નો ત્રીસ ગુણનો જે છે દોસ્તો તથા છે અહીંયા મુદ્દાસર ઉત્તરવાળા આપણા પ્રશ્નો અહીંયા વાત કરીએ બ્લુપ્રિન્ટ મુજબ તો પ્રકરણ નંબર એકમાંથી આપણને બે પ્રશ્નો જોવા મળશે બે માંથી એક પ્રશ્ન ચારમાંથી બે પ્રશ્નો પ્રકરણ નંબર સાતમાંથી એક પ્રશ્ન આઠમાંથી એક જ પ્રશ્ન પરંતુ એની અથવામાં બીજો પ્રશ્ન જોવા મળશે નવમાંથી એક પ્રશ્ન દસમાંથી એક પ્રશ્ન પરંતુ તેની અથવામાં બીજો પ્રશ્ન અને બારમાંથી પણ અહીંયા એક પ્રશ્ન તેની અથવામાં બીજો પ્રશ્ન જોવા મળશે અહીંયા સિંગલ પ્લસની સાઈન એ એક પ્રશ્ન સૂચવે છે બે પ્લસની સાઈન ડબલ પ્રશ્ન સૂચવે છે અને સ્ટાર જે છે તે એક જ પ્રશ્ન પરંતુ અથવા આપણને સૂચવે છે અહીંયા દોસ્તો વાત કરીએ વિભાગ ડી ની ત્રણ ગુણવાળા પ્રશ્નોની આઈ એમપીની ત્યાંની પહેલાં દોસ્તો આ વિડીયો જો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી આપણા આ વિડીયોને કરી દેજો શેર જેથી કરીને તમને પણ બોર્ડ પરીક્ષા વર્ષ બે હજાર તેવીસની અંદર એક મહત્વપૂર્ણ મદદ મળી રહે અને તે સિવાય જેમ કે અગાઉ મેં જણાવ્યું કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને ઘણા બધા વિષયોના આઈ એમપીઝની લિંક્સ આપેલી છે તો તે તમામ તમામ વિડીયોઝને પણ ચૂંટણી હાળી લેજો ચાલો શરૂઆત કરીએ વિભાગ વિભાગની સૌથી પહેલાં પ્રકરણ નંબર એકથી નામ છે સ્વરૂપ અને મહત્વ જેમ કે અગાઉ આપણે કીધું બે પ્રશ્નો આમાંથી જોવા મળશે પહેલું નાણા કે સંચાલનના કાર્યો જણાવો કોઈપણ પણ છ જુલાઈ બે હજાર ઓગણીસ અને ઓગસ્ટ બે હજાર વીસમાં છેલ્લે આ પ્રશ્ન જોવા મળ્યો હતો બીજું સંચાલન અથવા સંકલનનું મહત્વ સમજાવો માર્ચ બે તથા માર્ચ બે હજાર બાવીસની અંદર છેલ્લે આ પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો ત્રીજું છે માર્કેટિંગ અથવા બજારીય સંચાલનનો અર્થાપિતાના કાર્યોની ટૂંકમાં સમજૂતી લખો માર્ચ બે હજાર અઢારમાં છેલ્લે આપણને પ્રશ્ન જોવા મળ્યો હતો ત્યાર બાદ છે ઉચ્ચ અથવા તળ સપાટી સંચાલનના કાર્યો જણાવો જુલાઈ બે હજાર અઢાર અને માર્ચ બે હજાર ઓગણીસની બોર્ડ પરીક્ષામાં પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો છે સંચાલનની વિવિધ સપાટીના નામ આપી આકૃતિ દોરો અહીંયા આ તો આપણે ખાસ તૈયાર કરી દઈશું ત્યારબાદ છે સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ પાંચ મુદ્દા લખો ઓગસ્ટ બે હજાર વીસમાં છેલ્લે આ પ્રશ્ન પૂછાયો હતો અને અથવામાં આનો આ પ્રશ્ન અન્ય રીતે આપણને પૂછી શકે છે કે મધ્ય સપાટીથી સંચલન અને તળ સપાટી સંચાલન વચ્ચેના તફાવતના કોઈ પણ પાંચ મુદ્દા લખો

સૌથી પહેલું છે વિકેન્દ્રીકરણનું મહત્વ સ્પષ્ટ કરો માર્ચ બે હજાર વીસ ઓગસ્ટ બે હજાર વીસમાં છેલ્લે આ પ્રશ્ન આપણે જોવા મળ્યો હતો બીજું છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા ટૂંકમાં સમજાવો જુલાઈ બે હજાર પ્રશ્ન છે ત્રીજું સત્તા સોંપણીના મૂર્તત્વો જણાવો ખાસ તૈયાર કરજો જુલાઈ બે હજાર ઓગણીસ અને મે બે હજાર એકવીસમાં છેલ્લે આ પ્રશ્ન જોવા મળ્યો હતો અથવા આનો આજ પ્રશ્ન બીજી રીતે પૂછી શકાય છે સત્તા સોંપણી એટલે શું તેના મૂળ તત્વો દર્શાવતી આકૃતિ દોરો

અંકુશની અંદરથી અહીંયા આપણે લીધેલો છે એક માત્ર પ્રશ્ન અહીંયા પૂછાશે તો પાલો પ્રશ્ન છે કે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો જુલાઈ બે હજાર અઢારમાં છેલ્લે આ પૂછાયું હતું અથવા તો જુલાઈ બે હજાર ઓગણીસમાં આનો આ પ્રશ્ન અન્ય રીતે પૂછાયેલો છે કે આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરતા ત્રણ મુદ્દાની સમજૂતી લખો બીજું છે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે શા માટે મે બે હજાર એકવીસમાં છેલ્લે આ પ્રશ્ન જોવા મળ્યો હતો ત્રીજું છે અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો જુલાઈ બે હજાર ઓગણીસમાં છેલ્લે આ પ્રશ્ન પૂછાયેલો છે ચોથો છે આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુઓ છે વિધાન સમજાવો અથવા આયોજન અને અંકુશ જોડિયા બંધુઓ અથવા જોડિયા બાળકો છે તે સમજાવો આને પણ ખાસ તૈયાર કરી દેજો ચાન્સીસ પૂરા રહેલા છે પાંચમો છે અંકુશનો મહત્વ સમજાવો છ મુદ્દા માર્ચ બે હજાર અઢાર અને ઓગસ્ટ બે હજાર વીસમાં છેલ્લે આપણને પ્રશ્ન જોવા મળ્યો હતો આગળ પ્રકરણ નંબર આઠ ની વાત કરીએ નાણાકીય સંચાલન એક જ પ્રશ્ન આવશે પરંતુ અથવા બીજો પ્રશ્ન જોવા મળશે પહેલું કાર્યશીલ મૂડીના લક્ષણો જણાવો માર્ચ બે અઢાર માર્ચ બે હજાર બાવીસ ની પૂછાયેલું છે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત આપો જુલાઈ બે હજાર અઢાર ઓગણીસ ઓગસ્ટ બે હજાર વીસ અને બે હજાર એકવીસની અંદર છેલ્લે આ પ્રશ્ન દોસ્તો આપણે પૂછાયેલો છે ત્રીજું છે મૂડી માળખાને અસર કરતા આંતરિક તથા બાહ્ય પરિબળ સમજાવો માર્ચ બે હજાર ઓગણીસમાં છેલ્લે આપણે પ્રશ્ન પૂછાયો હતો ચોથું છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળ સમજાવો માર્ચ બે હજાર અઢારનો પ્રશ્ન પાંચમું નાણાકીય સંચાલન હેતુ અથવા તો મહત્વ સમજાવો માર્ચ બે હજાર વીસમાં છેલ્લે પ્રશ્ન જોવા મળ્યો હતો છઠ્ઠું છે આદર્શ કે ઇષ્ટતમ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો માર્ચ બે હજાર અઢારનો નો પ્રશ્ન છે આગળ પ્રકરણ નંબર નવ નાણાકીય બજારની વાત કરીએ તો એક જ પ્રશ્ન આવશે પહેલો છે શેર બજારના કાર્યો સમજાવો માર્ચ બે હજાર અઢાર ઓગણીસ અને બાવીસ માં છેલ્લે પૂછાયેલું છે ટ્રેઝરી બિલની સમજ આપો મે બે હજાર એકવીસ નો પ્રશ્ન ત્રીજું શેર બજારની કોઈ પણ છ લાક્ષણિકતાઓ સમજાવો ચોથું નાણાં બજારના લક્ષણો સમજાવો જુલાઈ બે અને ઓગણીસ નો પ્રશ્ન છે પાંચમો છે ટૂંકણા લખો એનએસડીએલ સીડીએસએલ અને સીબી ડીમેટ ખાતાનો ખ્યાલ સમજાવો છઠ્ઠો પ્રશ્ન સાતમો નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ વિશે ટૂંક લખો આઠમું છે બહાર પાડેલી નવી જામીનગીરીનું બજાર એટલે પ્રાથમિક બજાર સમજાવો અને પ્રાથમિક બજારની લાક્ષણિકતાઓ જણાવો અથવા તો આનો જ પ્રશ્ન પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ જણાવી રીતે પણ છેલ્લે માર્ચ બે હજાર વીસમાં આપણે જોવા મળ્યો હતો

એ છે અહીંયા કે ગ્રાહકનો અર્થ સ્પષ્ટ કરો અને તકરાર નિવારણ સંસ્થામાં કોણ ફરિયાદ કરી શકે છે તે જણાવો જોડે તમે જો ઈચ્છો તો અહીંયા આ પ્રશ્ન પણ લઈ શકો છો કે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને કયા કયા અધિકારો મળ્યા છે બંને જ ખાસ પ્રશ્ન છે તમે તૈયાર કરી લેશો તો રિસ્ક અહીંયા નહીં રહે બારમાની વાત કરીએ છેલ્લો પ્રશ્ન અંદર પ્રકરણ નંબર પર્યાવરણમાં એકના બીજો પ્રશ્ન પ્રશ્ન પહેલો બે અલગ અલગ રીતે પર્યાવરણનો અર્થ તેનું મહત્વ સ્પષ્ટ કરો અથવા ધંધાકીય પર્યાવરણનું મહત્વ ટૂંકમાં સમજાવો માર્ચ હજાર અઢારમાં છેલ્લા આવી રીતે પ્રશ્ન આપણને પૂછાયો હતો ત્યારબાદ આની સિવાય આનો આ પ્રશ્ન અને રીતે આપણે પૂછી શકે છે ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો છેલ્લે માર્ચ હજાર ઓગણીસમાં આવી રીતે આ પ્રશ્ન પૂછાયો હતો કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય જવાબ દોસ્તો એક જ આવશે બીજું છે ધંધાકીય પર્યાવરણને અસર કરતા સામાજિક પરિબળો અને સાંસ્કૃતિક પરિબળો વિશે નોંધ લખો જુલાઈ બે હજાર ઓગણીસમાં છેલ્લે આ પ્રશ્ન પૂછાયેલો છે ત્રીજું છે ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકરણનો અર્થ આપી એની હકારાત્મક અને નકારાત્મક અસરો જણાવો જુલાઈ અઢાર જુલાઈ ઓગણીસ માર્ચ વીસ ઓગસ્ટ વીસમાં છેલ્લે આ પ્રશ્ન પૂછાયો છે આપણને ચોથું ધંધા કે પર્યાવરણને અસર કરતા માત્ર પરિબળોની યાદી બનાવો માર્ચ બે હજાર વીસમાં છેલ્લે પૂછાયો હતો પ્રશ્ન ચાન્સેસ રહેલા છે કે આવી શકે છે પ્રકરણ નંબર પાંચમાંથી એક પ્રશ્ન એક્સ્ટ્રા લઈ દેલો છે તાલીમ અને વિકાસ વચ્ચેનો તફાવત તો દોસ્તો અહીં આ થઈ જાય છે

મળી છે દોસ્તો જલ્દી શક્ય આ વીડિયોમાં આ જ કેટલાક મહત્વપૂર્ણ આઈએમપી પ્રશ્નોની સાથે